તથા ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા કળશ સહિત એનો સ્વાધ્યાય ચાલે છે એમાં આપણે નિજરા અધિકારમાં ગાથા બસો છ સુધી સ્વાધ્યાય કર્યો છે ગાથા બસો છ માં એ વાત આવી કે તું જ્ઞાનમાં જ નિત્ય પ્રીતિવાળો થા એમાં જ તું સંતુષ્ટ થા તૃપ્ત થ અને એમ જ્ઞાનમાં તૃપ્ત થવાથી સંતુષ્ટ થવાથી એમાં રત થવાથી તને ઉત્તમ સુખની પ્રાપ્તિ થશે હવે એના પછી એ જ્ઞાનના અનુભવના મહિમાનું અને આગળની ગાથાની સૂચનાનું કાવ્ય કહે છે કળશ એકસો ચુમ્માલીસ સ્વયમેવ દેવ અચિશક્તિ સ્વયમવા રેશ ચિંતામણીશ સર્વાર્થ સિદ્ધાત્મતયા વિધત્તે જ્ઞાની

અચિંત્ય શક્તિવાળો દેવ છે અને માત્ર ચિંતામણી સર્વ અર્થ સિદ્ધ આત્મતયા અને માત્ર ચિંતામણી છે અર્થાત ચૈતન્ય રૂપ ચિંતામણી રત્ન છે માટે જેના સર્વ અર્થ પ્રયોજન સિદ્ધ છે એવા સ્વરૂપે હોવાથી જ્ઞાની અન્યશ્ય પરિગ્રહેણ કિમ વિધત્તે જ્ઞાની અન્યના પરિગ્રહથી શું કરે એટલે કે કાંઈ જ કરે નહીં અહીંયા જ્ઞાની જે જ્ઞાનનો અનુભવ કરે છે એનું મહાત્મ દર્શાવતા એનો મહિમા દર્શાવતા અમૃતચંદ્રાચાર્ય ભગવાન આ કળશમાં કહે છે કે જ્ઞાની પોતે સ્વયં અચિંત્ય શક્તિવાળો છે અને એને તો દેવ કયો અચિંત્ય શક્તિવાળો દેવ છે પોતે ભગવાન આત્મા છે અને એની શક્તિ અપાર છે એ અચિંત શક્તિવાળો દેવ છે અને ચિન્માત્ર ચિંતામણી છે ચિંતામણી રત્ન હોય એ એવું રત્ન હોય કે એ હાથમાં રાખી અને જે ઈચ્છા કરવામાં આવે એ બધી પૂર્ણ થાય એને બધું પ્રાપ્ત થાય બધું સિદ્ધ થાય એટલે એવું ચિંતામણી રત્ન સમાન આ ચિન્ન માત્ર એટલે કે જ્ઞાન માત્ર ભગવાન આત્મા છે ચૈતન્ય રૂપ એ ચિંતામણી રત્ન છે ચેતન ભગવાન આત્મા એ ચિંતામણી રત્ન સમાન છે માટે જેના સર્વ અર્થ અર્થનો અહીંયા મિનિંગ કર્યો છે પ્રયોજન અર્થ એટલે પદાર્થો પણ થાય અને અર્થ એટલે અહીંયા પ્રયોજન એટલે જેના સર્વ પ્રયોજન સિદ્ધ છે કેમ કે ચિંતામણી રત્ન છે જેની પાસે એને તો બધું સિદ્ધ છે બધું જ એને તો પ્રાપ્ત છે એના બધા જ પ્રયોજનો સિદ્ધ છે એટલે અહીંયા આ ચૈતન્ય રૂપ ચિંતામણી ભગવાન આત્મા જેણે પ્રાપ્ત કર્યો છે એવા જ્ઞાનીને એના સર્વ પ્રયોજન સિદ્ધ છે અને એવા સ્વરૂપે હોવાથી એટલે કે એને બધું સિદ્ધ હોવાથી બધું પ્રાપ્ત હોવાથી અન્ય પરિગ્રહની એને શું આવશ્યકતા હોય અન્ય પરિગ્રહનું એને શું પ્રયોજન હોય અન્ય પ્રયોજન એને અન્ય પરિગ્રહ સાથે બીજું કાંઈ પ્રયોજન રહેતું નથી કારણ કે આ જ્ઞાની પોતે જ અચિંત્ય શક્તિવાળો દેવ છે અને માત્ર જ્ઞાન માત્ર ચિંતામણી છે ચૈતન્ય રૂપ ચિંતામણી રત્ન છે માટે જેના સર્વ પ્રયોજન સિદ્ધ છે એવા સ્વરૂપે હોવાથી આ જ્ઞાનીને અન્ય પરિગ્રહથી કાંઈ પ્રયોજન નથી કાંઈ કરવાનું નથી જેને બધું જ પ્રાપ્ત થઈ ચૂક્યું છે એને હવે બીજે કાંઈ કરવા પણ રહેતું નથી પોતાના સ્વરૂપનું લક્ષ થતાં એનો અનુભવ થતાં સ્વાનુભૂતિ થતાં સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને અલૌકિક આનંદનું વેદન એ રૂપે એ ત્યાં રહ્યો છે એટલે એવું સમ્યક ચારિત્ર પણ એણે પ્રગટ કર્યું છે એવા જ્ઞાનીને હવે જ્ઞાન માત્ર રૂપ ચિંતામણી પ્રાપ્ત થયો છે એટલે એને એવા પોતાના સ્વરૂપે હોવાથી ચિંતામણી સહિત હોવાથી કેવો ચિંતામણી જ્ઞાન માત્ર ચિંતામણી એને બધા જ પ્રયોજનો સિદ્ધ થયા છે એવો હોવાથી એને હવે બીજા કોઈ પરિગ્રહ સાથે કાંઈ કરવાનું નથી ભાવાર્થમાં પંડિતજી સમજાવે છે કે આ જ્ઞાનમૂર્તિ આત્મા પોતે જ અનંત શક્તિનો ધારક દેવ છે જ્ઞાનમૂર્તિ આત્મા પોતે જ અનંત શક્તિનો ધારક દેવ છે અને પોતે જ ચૈતન્ય ચિંતામણી હોવાથી વાંચિત કાર્યની સિદ્ધિ કરનારો છે પોતે જ ચૈતન્ય રૂપ ચિંતામણી હોવાથી પોતાની ઈચ્છા મુજબના કાર્યની સિદ્ધિ કરનારો છે જેને ચિંતામણી પ્રાપ્ત થયો હોય એને હવે બીજે ક્યાંય કાંઈ પણ કરવાપણું પ્રાપ્ત કરવાપણું પણ કાંઈ પણ બીજે પ્રયોજન હોય નહીં એટલે આવો ભગવાન આત્મા ચૈતન્ય ચિંતામણી પોતે જ છે અને એમ હોવાથી એને ઈચ્છિત વાંછિત કાર્યની સિદ્ધિ છે માટે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ હોવાથી તેને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે અન્ય પરિગ્રહનું સેવન કરવાથી હવે શું લાભ થશે અર્થાંત કાંઈ જ સાધ્ય નથી હવે અન્ય પરિગ્રહનું સેવન કરવાથી એને કાંઈ જ પ્રાપ્ત થવાનું નથી એણે જે સાધ્ય હતું એ તો એણે સિદ્ધ કરી લીધું છે એટલે હવે એને અન્ય પરિગ્રહનું સેવન કરવાથી કાંઈ સાધ્ય નથી આમ નિશ્ચય નયનો ઉપદેશ છે અને સાથે એમાં ભગવાન આત્મા જેને પ્રાપ્ત થયો છે પર્યાયમાં એવા સ્વરૂપની જેને પ્રાપ્તિ થઈ છે એને કેવી દશા હોય છે એ વાત કરી કે હવે એને બીજે ક્યાંય રસ નથી એને બીજે ક્યાંયથી કાંઈ પણ પ્રાપ્ત કરવા જેવું રહ્યું નથી હવે બીજેથી એને એ શું સુખની પ્રાપ્તિ કરવાનો હતો જ્યાં એને અંતરમાંથી જ અગાધ સુખની પ્રાપ્તિ થઈ છે અગાધ શાંતિની પ્રાપ્તિ થઈ છે હવે એને બહારમાંથી કાંઈ પ્રાપ્ત કરવા પણ રહેતું નથી માટે હવે એને બહારના કોઈ પરિગ્રહ છે જ નહીં બહારના પરિગ્રહ સાથે કોઈ સંબંધ નથી અને પરિગ્રહનો અર્થ ગુરુદેવે જે કર્યો છે એ પણ આપણે સમજીશું પરિગ્રહ એટલે કયા પ્રકારના પરિગ્રહ આ બાહ્ય વસ્તુ એટલા જ પરિગ્રહ નહીં પણ શુભાશુભ ભાવ એ પણ પરિગ્રહ છે એટલે એવા શુભાશુભ ભાવનું પણ એને કાંઈ પ્રયોજન નથી અશુભ ભાવનું તો પ્રયોજન ન હોય પણ શુભ ભાવથી પણ હવે એને કાંઈ પ્રયોજન નથી કેમ કે એને જ્ઞાનરૂપી ચૈતન્યમણી પ્રાપ્ત કરી લીધો છે એ પોતે જ સ્વયં ચૈતન્યરૂપી ચિંતામણી છે એ જ અનંત શક્તિનો ધારક દેવ છે એટલે હવે એને તો કાંઈ પ્રાપ્ત કરવા પણ નથી એને કોઈ પરિગ્રહ સાથે કાંઈ લેવા દેવા નથી હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંધી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ પ્રવચન રત્નાકર ભાગ સાતમો કળશ એકસો ચુમ્માલીસ શ્લોકાર્થ ઉપરનું પ્રવચન પાના નંબર બસો પચીસ ગુરુદેવ કહે છે કે શું કહ્યું ભગવાન આત્મા અચિંત્ય શક્તિવાળો એટલે કે ચિંતનમાં વિકલ્પમાં ન પ્રાપ્ત થાય એવો દેવ પ્રભુ છે એની શક્તિનો મહિમા કરતાં ગુરુદેવ કહે છે કે એ આપણને ચિંતનમાં પણ ન આવી શકે વિકલ્પમાં પણ ન આવી શકે એવી શક્તિવાળો એ ચૈતન્ય મહાપ્રભુ છે દેવ છે તથા તેનો જેણે અંતરમાં અનુભવ કર્યો છે તે જ્ઞાની છે સમ્યક દ્રષ્ટિ છે સંકેત સહિત છે તેવા જ્ઞાની પણ પોતે અચિંત્ય શક્તિવાળો દેવ છે એવા જ્ઞાની એ પણ પોતે અચિંત્ય શક્તિવાળા દેવ છે જે ચિંતનાથી જાણી શકાય નહીં તે શક્તિ શક્તિવાળો આત્મા પોતે જ દેવ અને ભગવાન છે વિકલ્પમાં ચિંતવન કરીને પણ જે જાણી ન શકાય એવી અગાધ શક્તિવાળો આ ભગવાન આત્મા પોતે જ દેવ છે ભગવાન છે એ તો પોતે પોતાના સ્વભાવથી સ્વભાવના લક્ષ્ય સ્વાનુભૂતિમાં અનુભવમાં આવે જાણવામાં આવે એવો પ્રત્યક્ષ જ્ઞાતાદ્રષ્ટા સ્વભાવી પ્રભુ આત્મા છે આગળ કહે છે ત્રીજા પેરેગ્રાફમાં કે ભાઈ નિમિત્તની વાત કરીએ તો નિમિત્તથી થયું એમ આપણે કહીએ છીએ પણ નિમિત્તની કથન શૈલી છે નિમિત્તથી ખરેખર કાંઈ થતું નથી નિમિત્તથી ઉપાદાનમાં કાંઈ જ થતું નથી જો અહીંયા શું કહ્યું છે કે ભગવાન આત્મા અચિંત દેવ છે અર્થાંત તેની દિવ્ય શક્તિને પ્રગટ કરવા એને બીજા કોઈ નિમિત્તની જરૂર નથી કોઈ રાગની વ્યવહારની અપેક્ષા નથી એ દેવ છે સ્વયં પોતે જ સર્વશક્તિમાન છે એ દિવ્ય શક્તિમાન છે એવો ભગવાન આત્મા એ પોતાની શક્તિને પ્રગટ કરવા માટે અન્ય કોઈની શુભભાવની રાગની વ્યવહારની કોઈ ક્રિયાની અપેક્ષા રાખતો જ નથી અહીં તો ધર્મી જ્ઞાની પણ અચિંત્ય દેવ છે એમ કહ્યું છે કેમ કે જ્ઞાનીને અચિંત્ય દેવ એવો જે આત્મા તે સ્વાનુભવમાં પ્રત્યક્ષ અનુભવાયો છે શુદ્ધ આત્મા એ તો ત્રિકાળ અચિંત્ય દેવ છે એ તો દિવ્ય શક્તિ સહિત છે અને એને એની દિવ્ય શક્તિને પ્રકાશવા માટે અન્ય કોઈ વ્યવહારની રાગની કે પરની અપેક્ષા નથી પણ અહીંયા તો ધર્મી જ્ઞાની જેણે પોતાના સ્વરૂપને અનુભવ્યું છે એ પણ અચિંત્ય દેવ છે કેમ કે એવો ભગવાન આત્મા એને સ્વાનુભવમાં પ્રત્યક્ષ અનુભવાયો છે જેણે સ્વાનુભવમાં આત્મા પ્રગટ અનુભવ્યો છે એવો ધર્મી જ્ઞાની દેવ છે તથા ચિન્માત્ર ચિંતામણી એટલે કે તે ચીન માત્ર ચિંતામણી છે ચિંતામણી રત્ન છે ચીન માત્ર જ્ઞાન માત્ર જુઓ ધર્મી જીવ ચૈતન્ય ચિંતામણી રત્ન છે કેમ કે ચીન માત્ર ચિંતામણી એવો આત્મા તેણે હસ્તસિદ્ધ કર્યો છે હસ્તસિદ્ધ કર્યો છે એટલે કે એણે એને પર્યાયમાં પ્રાપ્ત કર્યો છે જેમ ચિંતામણી રત્ન જેના હાથમાં હોય તેને તે જે ચિંતવે તે પ્રાપ્ત થાય છે જે ઈચ્છે તે પ્રાપ્ત થાય છે તેમ ભગવાન હાથમાં ચૈતન્ય ચિંતામણી છે એટલે શું કે તેમાં જે એકાગ્ર થાય તેને નિર્મળ ચૈતન્ય રત્નો જ્ઞાન દર્શન આદિ પ્રાપ્ત થાય છે ભગવાન આત્મા ચૈતન્ય ચિંતામણી છે અને એવા ભગવાન આત્મામાં જે એકાગ્ર થાય તેને નિર્મળ ચૈતન્ય રત્નો એ ચૈતન્ય રત્નો કેવા છે એ જ્ઞાનને દર્શન રૂપ છે એવા જ્ઞાન દર્શન આદિ ચૈતન્ય રત્નો એને પ્રાપ્ત થાય છે ચૈતન્ય રત્ન એ જ્ઞાન છે એ દર્શન છે સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શન અને સમ્યક ચારિત્ર આ રત્નો છે એની પ્રાપ્તિ એવા ભગવાન આત્માનું લક્ષ કરતા થાય છે રાગ કાંઈ ચૈતન્ય ચિંતામણી નથી આ દયાદાનના વિકલ્પ કે વ્યવહાર રત્નત્રયના વિકલ્પ જે છે તે ચૈતન્ય ચિંતામણી નથી કેમ કે તેમાં એકાગ્ર થતાં ચૈતન્ય રત્નો સમ્યક દર્શન આદિ પ્રગટ થતા નથી પણ જીવ પામરદશાને જ પ્રાપ્ત થાય છે એટલે કે એ ચતુર્ગતિને જ પ્રાપ્ત થાય છે કેમકે શુભાશુભ ભાવમાં એકાગ્ર થતાં પુણ્યનો બંધ થાય છે અને પુણ્યનો બંધ થતાં એને ભાવના ભ્રમણ થાય છે એટલે આ વ્યવહાર રત્નત્રયના વિકલ્પ શુભ ભાવ એ કાંઈ ચૈતન્ય રત્ન નથી ચૈતન્ય ચિંતામણી રત્ન નથી એમાં એકાગ્ર થતા તો પુણ્યનો બંધ પડે છે શુભ ભાવ હોય તો પુણ્યનો બંધ પડે છે અને એમ થતાં ભવના ભ્રમણ થાય છે જેમ જેને પુણ્ય હોય છે તેને દેવ અધિષ્ઠિત ચિંતામણી રત્ન પ્રાપ્ત થાય છે તેમ જેને અંતરમાં અચિંત દેવ ચિંતા ચિન્માત્ર ચિંતામણી પ્રભુ આત્મા છે એવો અનુભવ થયો છે તેને તે આત્મા પ્રાપ્ત થાય છે ચિંતામણી રત્ન છે એ પુણ્યને કારણે એને પ્રાપ્ત થાય છે અને પછી એને ઈચ્છિત પદાર્થની પ્રાપ્તિ થાય છે ઈચ્છિત ફળ મળે છે એવી રીતે જેને અંતરમાં અચિંત્ય ભગવાન આત્માનું લક્ષ્ય થતાં એનો અનુભવ થયો છે એને જ્ઞાન આનંદ સુખ અને શાંતિની પ્રાપ્તિ થાય છે આ નિજરા અધિકાર છે ભાઈ સૂક્ષ્મ છે અજ્ઞાની તો એમ કહે છે કે ઉપવાસ કર્યો એટલે નિજરા થઈ ગઈ કેમ કે ઉપવાસ કરવો તે તપ છે અને તપથી નિજરા થાય અને તપથી નિજરા થાય છે એટલે એ મોક્ષનું કારણ છે આવી અજ્ઞાનીની માન્યતા છે પણ એમ નથી પાણાં નંબર બસો છવ્વીસ ઉપર ગુરુદેવ અહીંયા બીજા પેરેગ્રાફમાં સમજાવે છે કે ઉપવાસ કરવો ભૂખ્યા રહેવું એ કાંઈ તપ નથી એ બાહ્ય તપ જ્યારે અંતરંગ તપ હોય તો કહેવાય એ બાહ્ય તપ સાથે અંતરંગ તપ હોય તો એને વ્યવહારથી તપ કહેવાય પણ અંતરંગ તપ નથી અને માત્ર ભૂખ્યા રહેવામાં આવે તો કાંઈ એથી તપ થતું નથી બહુ સમજવાની વાત છે આપણે તપ કહીએ છીએ ભૂખ્યા રહેવું એ કંઈ તપ નથી ઘણા લોકો ભૂખ્યા રહે છે એટલે કંઈ તપ થતું નથી પણ સાથે અંતરંગ તપ છે પોતાના સ્વરૂપનું લક્ષ્ય છે અને સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ છે તો એ બાહ્યમાં જે ઉપવાસ થયો ખોરાક ન લીધો એને બાહ્ય તપ કહેવાય પણ અંતરંગ તપ વિના એ કંઈ તપ થતું નથી એથી કંઈ નિજરા પણ થતી નથી એને તપ કહ્યું છે એ તો નિમિત્તથી વ્યાખ્યા છે બાકી વાસ્તવિક તપ તો એને કહીએ કે જેમાં અચિંત દેવ અચિંતદેવ માત્ર ચિંતામણી પ્રભુ આત્માનો આશ્રય અને અનુભવ હોય જેને આવો અનુભવ છે તે સાચા તપનો કરનારો છે અને તેને આત્મ સ્વરૂપની પ્રાપ્તિનો પુરુષાર્થ થાય છે એનું નામ તપ છે એ જ ધર્મ છે એ જ નિર્જરાનું કારણ છે અને એ જ મોક્ષનો માર્ગ છે અહીંયા ચોથા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાની પોતે જ અચિંત્ય દેવ અને ચિન્હ માત્ર ચિંતામણી છે માટે સર્વ અર્થ સિદ્ધ આત્મતયા જેના સર્વ અર્થ સિદ્ધ છે એવા સ્વરૂપે છે સર્વ અર્થ સિદ્ધ આત્મતયા જેના બધા પ્રયોજનો સિદ્ધ થયા છે એવા સ્વરૂપે છે કેમ કે એ પોતે જ ચિન ચિંતામણી દેવ છે અચિંતદેવ છે જેની શક્તિ આપણને કલ્પના પણ ન થઈ શકે એવો ભગવાન આત્મા અચિંત દેવ છે અને એ જ પોતે જ્ઞાન માત્ર રૂપ ચિંતામણી રત્ન છે એટલે એના સર્વ પ્રયોજનો સિદ્ધ છે અને એવા સ્વરૂપે હોવાથી હવે એવા સ્વરૂપે છે એટલે હવે એને બીજેથી ક્યાંયથી કાંઈ પ્રાપ્ત કરવાનું રહેતું નથી ગુરુદેવ સમજાવે છે કે જોયું વ્યવહારના વિકલ્પથી ભેદ કરીને ચૈતન્ય ચિંતામણી રતન અને પોતે જ દેવ છે એવા આત્મામાં જેની દ્રષ્ટિ પડી છે તેનું સ્વરૂપ અહીંયા કહ્યું છે કે તેને ભગવાન આત્માની સ્વાનુભૂતિમાં પ્રાપ્તિ થઈ હોવાથી તેના સર્વ અર્થ સિદ્ધ થયા છે અને એવા સ્વરૂપે એ થયો છે એવા સ્વરૂપે થયો છે એટલે હવે એને કાંઈ બીજું પ્રયોજન સિદ્ધ કરવાનું રહેતું નથી એના સર્વ અર્થ સિદ્ધ થયા છે અને એ એવા સ્વરૂપે હોવાથી ભગવાન આત્માનો દ્રષ્ટિમાં લાભ થયો તો તેના સર્વ પ્રયોજનો સિદ્ધ ગયા સિદ્ધ થઈ ગયા છે એમ કહે છે જેના સર્વ પ્રયોજનો સિદ્ધ થયા છે એવો કૃત્યકૃત થયેલો હોવાથી હવે એને બહારમાં કાંઈ પ્રયોજન સિદ્ધ કરવાનું રહેતું નથી ભગવાન આત્માને દ્રષ્ટિમાં લેતા આ અપૂર્વ એવો લાભ થયો છે અને એના પ્રયોજન સિદ્ધ થઈ ગયા છે આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે શું તેને પરિપૂર્ણ સુખ પ્રાપ્ત થઈ ગયું ભગવાન આત્માની દ્રષ્ટિ કરતા એને અપૂર્વ લાભ થયો તો એમાં એને બધા પ્રયોજનો સિદ્ધ થઈ ગયા એટલે શું એને પરિપૂર્ણ સુખ પ્રાપ્ત થઈ ગયું ગુરુદેવ કહે છે કે પરિપૂર્ણ સુખ તો એને પ્રાપ્ત થશે જ વર્તમાનમાં હજી એને અપૂર્ણ દશા છે પણ એને એ પરિપૂર્ણ સુખ પ્રાપ્ત થશે જ એ પૂર્ણ દશાને પ્રગટ કરશે જ તેથી તેના સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયા છે એમ કહ્યું છે જેને આત્મલાભ થયો અને સમ્યક દર્શન થયું તેને વર્તમાનમાં આકુલતા વિનાનો નિરાકુળ આનંદ પ્રાપ્ત થયો છે અને હવે એ અલ્પકાળમાં પૂર્ણ આનંદની દશાને પ્રાપ્ત કરશે માટે તેના સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયા છે સમ્યક દર્શન થયું છે સાચી શ્રદ્ધા થઈ છે આત્માનું સમ્યક જ્ઞાન થયું છે અલૌકિક આનંદનું વેદન થયું છે એવી જ્યારે દશા થઈ છે ત્યારે અનંતાનું બંદી કસાય ગયો છે એટલે હવે એને વધુ ભવ નથી એ સમયે સમયે શુદ્ધિની વૃદ્ધિ કરે છે અને અશુદ્ધિનો નાશ કરે છે અને એમ કરતાં અલ્પકાળમાં પૂર્ણ દશાને પ્રાપ્ત કરે છે કૃપાળુદેવે પણ કહ્યું છે ને કે સમ્યક દર્શન જેને થયું છે એને વધુમાં વધુ પંદર ભાવ થાય પંદર ભાવ હોય તો એ મોક્ષે જરૂરથી જાય એટલે જેને સમ્યક દર્શન થયું છે જે સમિતિ થયો છે જે જ્ઞાની થયો છે એના સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયા છે આગળ બસો સત્યાવીસમાં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે ભગવાન આત્મા ચૈતન્ય ચિંતામણી અને અચિંત્ય શક્તિવાળો દેવ છે તેનું જ્યાં અંતરમાં ભાન થયું એનો અનુભવ થયો ત્યાં સર્વ અર્થ સિદ્ધ થઈ ગયા સર્વ પ્રયોજનો સિદ્ધ થઈ ગયા બધું પ્રાપ્ત થઈ ગયું જ્ઞાની અન્યશ્ય પરિગ્રહેણ કિમ વિદ્યે જેને હવે સર્વ પ્રયોજન સિદ્ધ થઈ ગયા છે એવો જ્ઞાની હવે અન્ય પરિગ્રહ શા માટે કરે એને અન્ય પરિગ્રહથી શું કરવા પણ છે એ વાત હવે તો કરે છે ગુરુદેવ કહે છે કે ભાઈ આ તો ગજબ વાત છે જ્ઞાનીને અન્ય પરિગ્રહથી એટલે કે શુભાશુભ ક્રિયાથી પુણ્ય પાપના પરિણામથી અને દ્રવ્યગુણ આદિના ભેદના વિચારોથી વિકલ્પોથી હવે શું કામ છે શું કહ્યું કે ચિંતામણી દેવ ભગવાન આત્મા જ્યાં અંતરમાં પ્રાપ્ત થયો એવો ભગવાન આત્મા ગ્રહાયો ત્યાં હવે એવા એ જ્ઞાનીને અન્ય પરિગ્રહના ગ્રહણથી એટલે કે જળના પરિગ્રહણથી શું મતલબ છે શું કામ છે અંદરમાં શુભાશુભ વિકલ્પો જે ઉઠે છે એનાથી પણ એને શું પ્રયોજન છે જ્યાં પોતે સ્વયં અચિંત માત્ર ચિંતામણી ભગવાન આત્મા અનુભવમાં આવ્યો એવી અદભુત દશા પ્રાપ્ત થઈ તો પછી હવે અન્ય પરિગ્રહણથી એને શું લાભ છે અન્ય પરિગ્રહણ એટલે કે જળના પરિગ્રહણથી શું કામ છે આ શુભાશુભ ભાવો એવા વિકલ્પો જે ઉઠે છે એનાથી હવે એને શું કામ છે એનાથી એને હવે શું પ્રયોજન બાકી રહ્યું છે એટલે કે કાંઈ નથી એનાથી એને કાંઈ પ્રાપ્ત કરવાનું નથી એને હવે એ પરિગ્રહથી કાંઈ પ્રયોજન નથી એવા શુભાશુભ વિકલ્પો સાથે એને કાંઈ કરવા પણ નથી આગળ ચોથા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાની અન્ય પરિગ્રહણ શા માટે કરે તે દયાદાન વ્રત તપ ભક્તિ ઇત્યાદિના વિકલ્પોનું પરિગ્રહણ શા માટે કરે એવા પરિગ્રહણથી એને શું કામ છે કેમ કે એને હવે કાંઈ કરવાનું રહ્યું નથી જેને ગુણનું ગોદામ અનંત ગુણનું સંગ્રહાલય અનંત ગુણનો દરિયો એવો આ ચિંતામણી સ્વરૂપ ભગવાન આત્મા જ્યાં મળ્યો છે ત્યાં એને આ જળ વિકલ્પોનો સંગ્રહ કરીને શું કામ છે એવા વિકલ્પો સાથે રમત કરીને એને શું પ્રાપ્ત કરવું છે જેમ કોઈને ચિંતામણી રત્ન હાથ આવ્યું છે તેને પછી આ પૈસા આદિ સામગ્રીની શું જરૂર રહે છે કેમ કે એ તો ચિંતવન કરશે જેવું એવું એને તરત જ પ્રાપ્ત થઈ જાય છે લક્ષ્મીનું ચિંતવન કરે તો લક્ષ્મી પ્રાપ્ત થાય છે સોનાનું ચિંતવન કરે તો સોનું હિરામાણેકનું ચિંતવન કરે તો હિરામાણેક પ્રાપ્ત થાય છે જેનું ચિંતવન કરે એ બધું એને તો તરત જ પ્રાપ્ત થાય છે એટલે હવે આ જેને ચિંતામણી રત્ન હાથ આવ્યું છે એને પૈસા આદિ સામગ્રીને સંગ્રહવાની જરૂર રહેતી જ નથી કેમ કે તેને જ્યારે જે જોઈએ ત્યારે તે સર્વ એણે ઈચ્છેલું ચિંતવેલું બધું મળી જાય છે એટલે હવે એને બીજું કાંઈ સંગ્રહ કરવું પડતું જ નથી એને સંગ્રહ કરવાની જરૂર જ નથી એવી રીતે આ ભગવાન આત્મા જે ચૈતન્ય ચિંતામણી દિવ્ય શક્તિનો ધારક પોતે દેવ છે તેને જેણે પ્રાપ્ત કર્યો છે જેણે એવા ભગવાન આત્માને અનુભવ્યો છે એવા જ્ઞાનીને હવે એ વિકલ્પોના પરિગ્રહણમાં કોઈ રસ નથી એટલે એને એવા વિકલ્પોનો પરિગ્રહણ હોય જ નહીં એવા વિકલ્પોના પરિગ્રહણમાં પડતો જ નથી કેમ કે સ્વસ્વરૂપમાં જ એકાગ્ર થતાં નિરાકુળ આનંદની પ્રાપ્તિ થઈ જાય તેવો આત્મા પોતે જ દેવ છે એક વખત અનુભવ થયો એટલે હવે એને ખ્યાલ આવી ગયો હવે એને સમજાઈ ગયું હવે એને માર્ગ મળી ગયો હવે એને પદ્ધતિ આવડી ગઈ કઈ રીતે કરવું હવે એને વિધિ સમજાઈ ગઈ કે કઈ રીતે એવા અલૌકિક આનંદને પ્રાપ્ત કરવો અલૌકિક આનંદની પ્રાપ્તિ કેવી રીતે થાય એ એક વખત સ્વરૂપનો અનુભવ કરતાં સમજાઈ જાય છે એટલે એ વિધિ ખબર પડી જાય છે અને એવા અલૌકિક આનંદની પ્રાપ્તિ થયા પછીથી બહારમાં એની આગળ બીજું બધું સાવ ફિક્કું લાગે છે ચીછરું લાગે છે એટલે જેને સ્વાનુભૂતિ થઈ છે એને તો રત્નચિંતામણી પ્રાપ્ત થયો છે એ તો જ્યારે ઈચ્છે છે ત્યારે પોતે પોતાના સ્વરૂપમાંથી આવતા નિરાકુળ આનંદની પ્રાપ્તિ કરી લે છે હવે એને બહારમાં શું લેવા દેવા છે બીજા પરિગ્રહમાંથી સુખની પ્રાપ્તિ નો વિકલ્પ પણ હવે એને રહ્યો નથી બહારમાંથી બીજા પરિગ્રહને ગ્રહણ કરવાથી પર પદાર્થોને પ્રાપ્ત કરવા પર પદાર્થો તરફની આકર્ષ આસક્તિ થવી એ બધું હવે એને રહ્યું નથી કેમ કે એમાંથી એને કાંઈ પ્રાપ્ત થતું નથી એના કરતાં અદ્ભુત આનંદ અલૌકિક આનંદ સુખ અને શાંતિ એને પોતાના સ્વરૂપમાંથી પ્રાપ્ત થાય છે અને એવું એને એકવાર અનુભવ દ્વારા પ્રાપ્ત કર્યું છે એટલે હવે એ તો નિરાકુળ આનંદની પ્રાપ્તિ સિવાય બીજે ક્યાંય લક્ષ કરતો નથી બીજે ક્યાંય રોકાઈ રહેતો નથી ક્યાંય પણ એ રોકાયો છે શુભભાવમાં પણ એ રોકાયો છે તો તરત જ એને છોડીને પોતાના સ્વરૂપ તરફ નિરાકુળ આનંદની પ્રાપ્તિ માટે એ કટિબદ્ધ થાય છે એવો જ એ પુરુષાર્થ કરે છે એવું આ સમ્યક દર્શનનું જ્ઞાનનું અને જ્ઞાનીનું મહાત્મ અહીંયા દર્શાવ્યું છે અહીંયા છેલ્લે કહે છે કે ધર્મીને વિકલ્પથી શું પ્રયોજન છે વ્યવહારથી શું પ્રયોજન છે આવી વાત બધી કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે તો શું ધર્મીને વ્યવહાર હોતો જ નથી કેમ કે હજી પૂર્ણ દશા થઈ નથી હજી કેવળ જ્ઞાન થયું નથી એવો એ ધર્મી જ્ઞાની સમ્યક દ્રષ્ટિ છે તો એને શું વ્યવહાર હોતો જ નથી ગુરુદેવ એનું સમાધાન આપતા કહે છે કે વ્યવહાર હોય અને વ્યવહાર હો ધર્મીને યથાસંભવ વ્યવહાર હોય છે પણ એનું એને પ્રયોજન નથી એ વ્યવહાર દ્વારા એને કંઈક પ્રાપ્ત કરવું છે એમ નથી એ વ્યવહારને એ આશરે કરવા લાયક સમજતો નથી એનામાંથી એને કાંઈક પ્રાપ્ત થશે એવી ઊંધી મિથ્યા માન્યતા એને હોય નહીં કેમકે એનાથી વ્યવહારથી મોક્ષ માર્ગ અને મોક્ષની સિદ્ધિ થતી નથી એ મોક્ષ માર્ગ પણ નથી અને મુક્તિની પ્રાપ્તિ પણ એનાથી થતી નથી આ એક વાત અને જેનાથી પ્રયોજનની સિદ્ધિ થાય છે એવો માત્ર ચિંતામણી ભગવાન આત્મા તેને પ્રાપ્ત થઈ ગયો છે એટલે હવે એને તો દિશા મળી ગઈ છે એ તો મોક્ષ માર્ગમાં જ છે અને એને તો દ્રષ્ટિમાં ભગવાન આત્મા જ રહ્યો છે સુખ શું છે સુખ શું છે સુખ કેવું છે આનંદ શું છે અને આનંદ કેવો છે એ અનુભવ સહિત એને સમજાઈ ગયું છે માટે હવે એને બીજા વિકલ્પોને પકડીને શું કરવું છે એટલે એ બધા વિકલ્પોને છોડીને એ વિકલ્પોની જાળમાં હવે એ ફસાતો જ નથી એને વિકલ્પ આવે યથા સંભવ વિકલ્પ આવે ધર્મીને પણ એવા શુભભાવ આવે પણ એનો એને આદર નથી એનું એને પ્રયોજન નથી કે એમાંથી એને કાંઈક હજી મેળવવું છે એ પ્રકારે જ્ઞાનીને એ વિકલ્પોનું પ્રયોજન નહીં હોતા દ્રષ્ટિ આત્મા તરફ રહેતા એ સંવર અને નિજરાને કરે છે એટલે એને મુક્તિ પ્રાપ્ત થાય છે આવો માર્ગ અઘરો લાગે પણ વાત તો એમ જ છે હવે આ વાત કરી એટલે પ્રશ્ન એક બીજો પણ કર્યો પણ કે છે કે કર્મથી વિકાર થાય છે ને અને કર્મનો અભાવ થવાથી જીવ મોક્ષ માર્ગમાં પરિણમે છે ને એટલે કર્મ જે છે એ જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી એને મુક્તિ કેવી રીતે પ્રાપ્ત થાય તમે જે આ વાત કરી કે જ્ઞાનીને હવે બીજા સાથે કાંઈ પ્રયોજન નથી અને એ તો મુક્તિને લે છે એવી વાત તમે કરી એને તો ચૈતન્ય રત્ન ચિંતામણી પ્રાપ્ત થઈ ગયું છે એને હવે બીજા સાથે કાંઈ પ્રયોજન નથી પણ મુક્તિ તો કઈ રીતે છે મોક્ષ માર્ગ તો એ રીતે છે કે એને કર્મનો અભાવ થાય એટલે એને મોક્ષની પ્રાપ્તિ થાય અને કર્મ છે એનાથી વિકાર પણ થાય છે તો એનું શું ગુરુદેવ સમજાવે છે કે ભાઈ એમ નથી કર્મથી વિકાર થાય એ વાત કરીને એટલે ગુરુદેવ બહુ એની સ્પષ્ટતા કરે છે અને એ સ્પષ્ટતા તો એમને વારંવાર કરી છે અને એ વાત આપણે પણ ઘણી ગાથાઓમાં લીધી છે સમજ્યા છીએ કે પર પદાર્થથી કર્મથી પોતાનામાં વિકાર થાય છે એ માન્યતા યથાર્થ નથી પર પરપદાર્થથી પોતાનામાં વિકાર કઈ રીતે થાય પર પદાર્થ જુદો છે એ આ આત્મામાં વ્યાપતો નથી એટલે આત્માની કોઈ પર્યાયને એ કરે નહીં આત્માની કોઈ પર્યાયને બદલે નહીં તો પછી વિકાર કેવી રીતે થાય તો કે વિકાર પોતે પોતાથી થાય છે વિકાર થવામાં એને કર્મની અપેક્ષા નથી વિકાર થાય છે અને વિકાર થાય છે તે તેની જન્મક્ષણ છે એ વખતે એવી યોગ્યતા છે ત્યારે એ વિકાર થાય છે વિકાર થાય છે કે ક્યારે વિકાર થાય છે વિકાર જ્યારે એની એવી યોગ્યતા છે ત્યારે થાય છે વિકાર એ વખતે એનું ઉપાદાન અશુદ્ધ છે ત્યારે થાય છે એટલે એ એની જન્મ ક્ષણ છે આપણે ઇન્ટરનેટ સાથે ફરીથી જોડાઈ અને અદાય કરી ઇન્ટરનેટ બંધ હતું હવે ચાલુ થયું છે આપણે કન્ટિન્યુ કરીએ છીએ માઇક્રોફોન બંધ કરવા વિનંતી છે આપનું માઇક્રોફોન મ્યુટ રાખો માઇક્રોફોન બંધ રાખવા વિનંતી છે કૃપા કરીને માઇક્રોફોન બંધ રાખો આપણો સ્વાધ્યાય ચાલુ છે આપણે વાત એ કરી રહ્યા છીએ કે વિકાર શા માટે થાય છે કઈ રીતે થાય છે પોતાનામાં વિકાર થાય છે એ કાંઈ પરપદાર્થથી વિકાર થાય છે એમ બિલકુલ નથી વિકાર પોતે પોતાથી થાય છે તેને કર્મની અપેક્ષા નથી વિકાર થાય છે ઓકે હું આવા ઓકે અહીંયા વાત ચાલે છે વિકાર થાય છે તો એ તેની ક્ષણ છે અને એ વિકાર પોતાથી થાય છે એ વિકાર થવામાં જીવને કર્મની અપેક્ષા નથી કર્મ કાંઈ વિકાર કરાવતું નથી એવી જ રીતે ગુરુદેવ કહે છે કે મોક્ષ માર્ગ પણ તેની ઉત્પત્તિના કાળે સહજ પ્રગટ થાય છે અને આવો જેને નિર્ણય થયો હોય છે તેની દ્રષ્ટિ એક જ્ઞાયક ભાવ ઉપર જ હોય છે મોક્ષ માર્ગ અર્થાત નિર્મળ રત્નત્રય જે પ્રગટ થાય છે તે તેની ઉત્પત્તિની ક્ષણ છે અને તેની ઉત્પત્તિના કાળે કર્મનો અભાવ હોવો ભલે પણ એ તેને કર્મના અભાવની કે વ્યવહારના વિકલ્પની કોઈ અપેક્ષા નથી જ્યારે એ મોક્ષ માર્ગ અર્થાત નિર્મળ પર્યાય થાય છે તો એ નિર્મળ પર્યાય થવામાં એને કર્મના અભાવની કે શુભભાવરૂપ વ્યવહારની કોઈ અપેક્ષા નથી પણ એ વખતે જ્યારે એવી નિર્મળ પર્યાય થાય ત્યારે એ વખતે એવી જ દશા હોય સાથે એવી જ કર્મની નિર્જરાની અવસ્થા હોય અને શુભભાવનો અભાવ હોય જ્યારે નિર્મળ પર્યાય થાય તે વખતે કોઈ પણ વિકલ્પનો અભાવ હોય શુભભાવનો પણ એ વખતે અભાવ હોય અને એમ થતાં એ કર્મની નિર્જરા થાય છે એમ નથી કે કર્મ રોકનારું છે અને કર્મ ચાલ્યું જાય માટે એને મુક્તિની પ્રાપ્તિ થાય છે એમ નથી મુક્તિની પ્રાપ્તિ થાય છે તે તેની જન્મક્ષણ છે એટલે કે એ સ્વતંત્ર રીતે થાય છે એ જીવની એવી દશા છે એ નિર્મળ પર્યાય આત્મામાં થાય છે અને એ વખતે બારમાં એ કર્મના અભાવની અને શુભભાવના વિકલ્પ રહિત ની દશા હોય છે એટલે ત્યાં એનું નિમિત્તનું જ્ઞાન કરાવવામાં આવ્યું છે એટલે જેને આવી દ્રષ્ટિ થઈ છે જેને એવો નિર્ણય થયો છે કે વિકાર થાય છે તે તેની જન્મક્ષણ છે અને તેવી રીતે મોક્ષ માર્ગ પણ તેની ઉત્પત્તિના કાળે સહજ પ્રગટ થાય છે એવો જેને નિર્ણય થયો છે તેની દ્રષ્ટિ તો એક જ્ઞાયક ભાવ ઉપર જ હોય છે એને પછી પર નિનિમિતનું લક્ષ્ય હોતું જ નથી એની દ્રષ્ટિ જ્ઞાયક ભાવ ઉપર જ હોય છે મોક્ષ માર્ગ અર્થાંત નિર્મળ રત્નત્રય જે પ્રગટ થાય છે તે તેની ઉત્પત્તિની જન્મક્ષણ છે તેની ઉત્પત્તિના કાળે કર્મનો અભાવ હો ભલે પણ તેને કર્મના અભાવની કે વ્યવહારના વિકલ્પની કોઈ અપેક્ષા નથી ગુરુદેવ કહે છે કે ભાઈ બધું આવું ક્રમબદ્ધ ન હોય તો સર્વજ્ઞતા જ સિદ્ધ નહીં થાય આ જે સમજાયું એ ક્રમબદ્ધમાં જ છે અને એવું ક્રમબદ્ધ ન હોય તો સર્વજ્ઞતા સિદ્ધ ન થાય કેમ કે સર્વજ્ઞતા છે તીર્થંકર ભગવાન કેવળી ભગવાનને સર્વજ્ઞતા પ્રગટ થઈ છે એ સર્વજ્ઞતા કેવી છે કે જગતના બધા જ પદાર્થોની ત્રણેય કાળની બધી જ પર્યાયોને એક સમયમાં એકી સાથે યુક્ત જાણી લે એવી સર્વજ્ઞતા એમને છે અને આવી સર્વજ્ઞતા ક્યારે હોય કે જ્યારે બધી જ પર્યાયો ક્રમબદ્ધ હોય ત્યારે જ હોય વ્યવહારના વિકલ્પની અપેક્ષા નથી કર્મના અભાવની પણ અપેક્ષા નથી અને સ્વતંત્ર રીતે નિર્મળ પર્યાય થાય છે તો એ બધું કઈ રીતે થાય છે તો કે એ બધું ક્રમબદ્ધમાં છે અને આવું ક્રમબદ્ધ ન હોય તો પછી સર્વજ્ઞના જ્ઞાનમાં આવેલી વાત બરાબર જ હોય એ વાત પછી રહેશે નહીં એટલે કે સર્વજ્ઞતા સિદ્ધ જ નહીં થાય ક્રમબદ્ધ હોય તો જ સર્વજ્ઞતા સિદ્ધ થાય પરંતુ જેની દ્રષ્ટિ શુદ્ધ જ્ઞાયક ભાવ ઉપર છે તેને જ ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય હોય છે જો ક્રમબદ્ધનો નિર્ણય જ્ઞાનક ભાવ ઉપર દ્રષ્ટિ કરીને થાય છે શુદ્ધ જ્ઞાયક ભગવાન આત્માનું જેને લક્ષ્ય થયું છે અને નિમિત્તથી અને પરથી જેનું લક્ષ્ય ખસ્યું છે અને જેણે સ્વરૂપનો અનુભવ કર્યો છે એને જ ક્રમબદ્ધનો યથાર્થ સાચો નિર્ણય હોય છે મિથ્યા દ્રષ્ટિને એનો નિર્ણય થઈ શકતો નથી અહીંયા આ ગાથામાં સમાધાન આપવાનું એ હતું કે કર્મથી વિકાર થાય છે અને કર્મનો અભાવ થવાથી જીવને મોક્ષ થાય છે તો એની સાથે ગુરુદેવે આ બહુ મહત્ત્વની વાત પણ લઈ લીધી કે બધી પર્યાયો જે છે તે ક્રમબદ્ધમાં છે અને એવું ક્રમબદ્ધપણું ન હોય તો સર્વજ્ઞતા સિદ્ધ નહીં થાય સર્વજ્ઞ ભગવાન જગતના બધા જ પદાર્થોની ત્રણેય કાળની બધી જ પર્યાયને જાણે છે એક સમયમાં જાણે છે હજી જે પર્યાય થઈ નથી એ પર્યાયને પણ ભગવાન જાણે છે તો કઈ રીતે જાણે એ પર્યાયનો આખો પ્રવાહ છે દરેક દ્રવ્યમાં એની અનંતી પર્યાયનો પ્રવાહ ગર્ભિત છે એ પ્રવાહને ન તો ભૂતકાળ છે ન વર્તમાન કાળ છે કે ન ભવિષ્યકાળ છે એ પ્રવાહ છે આખો પર્યાયનો પ્રવાહ છે ને એવા પ્રવાહને ભગવાન એટલે કે તીર્થંકર ભગવાન કેવળી ભગવાન સર્વજ્ઞ જાણે છે અને એ જ એમની સર્વજ્ઞતા છે અને આવી સર્વજ્ઞતા દરેક આત્મામાં અંદરમાં પડી છે જે એણે પ્રગટ કરવાની છે તીર્થંકર ભગવાન કેવળી થયા છે એમને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે એ સર્વજ્ઞ છે અને એ સર્વજ્ઞ છે તો જગતના બધા જ પદાર્થોની ભૂતકાળની વર્તમાન કાળની અને ભવિષ્યકાળની બધી જ પર્યાયને એકી સાથે જાણે છે તો આવું જાણવા પણ ક્યારે હોય કે બધી પર્યાયો નિશ્ચિત હોય નક્કી હોય ત્યારે જ અને એ જ ક્રમમાં હોય એટલે કે ક્રમબદ્ધ પર્યાય હોય તો જ એ શક્ય છે એ સિવાય એ સંભવી શકે નહીં સર્વજ્ઞતા ક્રમબદ્ધ સિવાય સિદ્ધ થતી જ નથી જેને સર્વજ્ઞતા ને માની છે જે સર્વજ્ઞતાને સ્વીકારે છે જે એમ સ્વીકારે છે કે તીર્થંકર ભગવાન કેવળી ભગવાન સર્વજ્ઞ છે તો એને ક્રમબદ્ધ વિના એ સ્વીકારી શકે નહીં એણે એવો નિર્ણય હોવો જ જોઈએ કે પર્યાય ક્રમબદ્ધ છે એવો એને નિર્ણય થવો જ જોઈએ પણ આવો નિર્ણય મિથ્યા દ્રષ્ટિને નહીં થાય એવો નિર્ણય જેને પોતાના સ્વરૂપનું લક્ષ્ય થયું છે એને જ થશે જેની દ્રષ્ટિ શુદ્ધ જ્ઞાયક ભાવ ઉપર જ છે એટલે કે નિમિત્ત ઉપર નથી નિમિત્ત એ બહારમાં છે એ કાંઈ કરતું નથી એ વાત જ્યાં સુધી એને સમજાય નહીં ત્યાં સુધી એ નિમિત્તનું લક્ષ્ય કર્યા કરશે એટલે એને ક્રમબદ્ધપણું નહીં સમજાય એને ક્રમબદ્ધપણું સમજાશે પણ નહીં એને સાચું સમ્યક ક્રમબદ્ધપણું તો જ્યારે અનુભવ થશે ત્યારે સમજાશે પણ જ્યાં સુધી હજી એની દ્રષ્ટિ નિમિત્ત તરફ છે અને નિમિત દ્વારા કંઈ થાય છે કર્મ દ્વારા કંઈ થાય છે પર પદાર્થ દ્વારા કંઈ થાય છે એવી હજી ઊંધી માન્યતા છે ત્યાં સુધી એને ઉપાદાનની શક્તિનો ખ્યાલ જ નથી આવતો કે ઉપાદાન સ્વતંત્ર રીતે પોતે પોતાનું કાર્ય કરે છે અને એ વખતે બહારમાં જે હોય છે ઉચિત નિમિત્ત હોય છે તો હોય છે પણ એ નિમિત્ત કાંઈ કરતું નથી જે કાર્ય થઈ રહ્યું છે અને જે પર્યાય થઈ રહી છે એ એક પ્રવાહ રૂપે થઈ રહી છે અને એમાં ઉપાદાન કારણ જ છે એટલે એ ક્રમબદ્ધ પર્યાય એ સ્વયં થાય છે અને એવી ક્રમબદ્ધ પર્યાય જો ન થતી હોય એ પર્યાય એ રીતે ન થતી હોય અને નિમિત્તને આધીન હોય કે નિમિત્ત ઉપર આધાર રાખતી હોય તો તો પછી એ પર્યાયોમાં ફેરફાર થઈ જાય ક્રમબદ્ધપણું રહે જ નહીં અને ક્રમબદ્ધપણું ન રહે અને એવો ફેરફાર થઈ જતો હોય તો તીર્થંકર ભગવાન કેવળી ભગવાન એ વર્તમાનમાં અત્યારે ભવિષ્યકાળની બધી પર્યાયોને કઈ રીતે જાણે એટલે જો આપણે એમ કહીએ કે તીર્થંકર ભગવાન કેવળી ભગવાન સર્વજ્ઞ ભગવાન એ સર્વજ્ઞ ત્યારે જ છે કે જ્યારે એ જગતના બધા જ પદાર્થોની ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળની બધી જ પર્યાયને જાણે છે અને એમ જો સર્વજ્ઞતાનો સ્વીકાર કરીએ કે ના પ્રભુ તો બરાબર જાણે જ તીર્થંકર ભગવાન તો જાણે જ એમાં તો કોઈ ફેરફાર હોય જ નહીં તો પછી એ બધી પર્યાયો એમને દેખાય છે જે પર્યાય હજી થઈ નથી એ પર્યાય એમને દેખાય છે જણાય છે એમના જ્ઞાનમાં આવે છે એનો અર્થ એ થયો કે પર્યાયનું ક્રમબદ્ધપણું છે પર્યાય કોઈ આડીઓ થતી જ નથી એક પર્યાય અને બીજી પર્યાયની વચ્ચે એવો કોઈ સમય પણ નથી એમાં કોઈ ફેરફાર કરી શકીએ એમ પણ નથી એટલે એ બધી પર્યાયો નિશ્ચિત છે ક્રમબદ્ધ છે અને એ આખો પર્યાયનો પ્રવાહ છે એવો પ્રવાહ દરેક દ્રવ્યમાં ગર્ભિત છે એટલે દ્રવ્ય જે છે એ જ એનું ઉપાદાન કારણ છે એને એ પર્યાયો થવામાં કોઈ બીજાની જરૂર નથી બીજાની મદદની જરૂર નથી બીજાની કોઈની અપેક્ષા નથી એટલે કોઈ નિમિત્તની એને અપેક્ષા નથી સમજવાનું આ છે કે પેલું કર્મ કંઈક કરે ત્યારે કર્મ ખસે ત્યારે એને કંઈક પર્યાય થાય શુદ્ધિ થાય એમ બિલકુલ નથી જો ક્રમબદપણું અહીંયા કેમ ગુરુદેવે લીધું એ વાતને જરાક સમજવા જેવી છે કે ઉપર પ્રશ્ન એવો કર્યો કે કર્મને લીધે વિકાર થાય છે તો કહે છે કે કર્મ ક્યાંથી વિકાર કરે કે કર્મના અભાવથી મુક્તિ થાય છે અરે ભાઈ એમ થાય જ નહીં કે મુક્તિ કોની થાય છે વિકાર ક્યાં થાય છે એ બધું જીવમાં થાય છે તો જીવની પર્યાય છે ને એ જીવની પર્યાય થવામાં જો એ બીજાની જરૂર પડતી હોય બીજાની મદદ હોય બીજું એવી પર્યાય કરવામાં કંઈક કરતું હોય તો તો પછી એ પર્યાયને ફેરવી નાખશે અને જો પર્યાયમાં ફેરફારને તમે માનો તો તો ક્રમબદ્ધ પર્યાય રહી નહીં અને ક્રમબદ્ધ પર્યાય નથી જો ક્રમબદ્ધ પર્યાય નથી તો પછી તીર્થંકર ભગવાન કેવળી ભગવાન જે પર્યાય હજી થઈ નથી એવી ભવિષ્યકાળની પર્યાયને જાણે કેવી રીતે એક તરફ આપણે એમ કહીએ કે તીર્થંકર ભગવાન સર્વજ્ઞ થયા છે એમને કેવળ જ્ઞાન થયું છે એટલે હવે એમને સર્વજ્ઞતા પ્રગટ થઈ છે એ સર્વને જાણે છે દરેક પદાર્થની ત્રણેય કાળની બધી પર્યાયને જાણે છે એટલે આખા પ્રવાહને જાણે છે અને આખા પ્રવાહને જાણે છે તે આખો પ્રવાહ આખો જ પ્રવાહ એમના જ્ઞાનમાં આવવો જોઈએ અને આખો પ્રવાહ એમના જ્ઞાનમાં આવે છે અને એ આખો પ્રવાહ જ્ઞાનમાં આવે છે એનો અર્થ જ છે કે પર્યાયનો એવો પ્રવાહ છે એમાં બધી જ પર્યાયો ક્રમબદ્ધ છે અને ક્રમબદ્ધ પર્યાયો છે તો એમાં કોઈ ફેરફાર કરી શકે નહીં અને એમાં કોઈ ફેરફાર ન કરી શકે એનો અર્થ એ થયો કે એનું ઉપાદાન કારણ એટલે કે જે દ્રવ્ય છે એ પોતે જ એને માટે જવાબદાર છે બીજો કોઈ બહારથી આવી અને એની પર્યાયમાં ફેરફાર કરી શકતો નથી એ સિદ્ધ થઈ જાય છે એટલે જે ક્રમબદ્ધ પર્યાય જે દ્રવ્યની છે એ દ્રવ્યમાં એ ગર્ભિત છે અને એ પર્યાય એક પછી એક ક્રમબદ્ધ એ જે રીતે થાય છે તે રીતે જ થાય છે એમાં ભૂતકાળ વર્તમાનકાળ અને ભવિષ્યકાળ તો આપણે કયા આપણે જ્યાં ઊભા છીએ એ એક સમયે એ અત્યારે આપણો વર્તમાન છે અને એની પહેલાં બધો ભૂત છે અને હવે પછીનો બધો ભવિષ્ય છે પણ એ તો આપણી અપેક્ષાથી છે પેલો પર્યાયનો પ્રવાહ છે એમાં કાંઈ ભૂતકાળ વર્તમાનકાળ કે ભવિષ્યકાળ એવું કાંઈ છે જ નહીં એ તો પ્રવાહ રૂપે જ છે એટલે તો ભગવાનને એ બધી પર્યાય રૂપે એક સમયમાં જણાય છે તો જણાય છે એટલે એવું ક્રમબદ્ધપણું છે એટલે ગુરુદેવ એ વાત કહે છે કે આવું ક્રમબદ્ધ ન હોય તો પછી સર્વજ્ઞતા સિદ્ધ નથી થતી સર્વજ્ઞતા ક્રમબદ્ધપણું હોય તો જ સિદ્ધ થાય છે અને ક્રમબદ્ધને ન માનવાનું કારણ આપણું શું છે તો કે આપણી દ્રષ્ટિ નિમિત્ત તરફ છે આપણને એમ જ છે કે નિમિત્ત કાંઈક કરે છે બીજાએ કાંઈક કર્યું માટે અહીંયા થયું એવી નિમિત્ત તરફની જે દ્રષ્ટિ છે એને લીધે થઈને આપણને આ ક્રમબદ્ધ પર્યાય બેસતી નથી સમજમાં પણ આવતી નથી પણ જે આ રીતે વિચાર કરશે સર્વજ્ઞતાથી શરૂઆત કરશે તો એને ક્રમબદ્ધપણું તર્ક દ્વારા તો સમજાશે અને જે તર્ક દ્વારા સમજે છે એને ખરેખર સમ્યકપણે ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય તો ત્યારે જ થશે કે એની દ્રષ્ટિ નિમિત્ત પરથી પર તરફથી હટી અને સ્વ તરફ જશે અને પોતાના નાયક ભાવ તરફ એની દ્રષ્ટિ જશે એને એ અનુભવશે સ્વાનુભૂતિ થશે ત્યારે એને સાચો સમ્યક ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય થશે આવી અહીંયા વાત કરી છે આ મોટો વિષય છે આ બે ત્રણ દિવસ સુધી આપણે એની ચર્ચા કર્યા કરીએ એવો મોટો વિષય છે આજે અહીંયા આપણે આટલી ચર્ચા રાખીએ છીએ અને મને ખ્યાલ છે કે ઘણાને આ વાતમાં રસ પડશે અને ઘણાને એ માટેના પ્રશ્ન પણ થશે ક્યારેક આપણે એ વિશે વિચાર કરીશું અથવા તો આપણે એને માટે કોઈ એક ખાસ સત્સંગ પણ રાખી શકીએ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય સમ્યક દ્રષ્ટિને જ થાય મિથ્યા દ્રષ્ટિને ન થાય એ વાત એટલા માટે મહત્વની છે કે મિથ્યા દ્રષ્ટિને મિથ્યા દ્રષ્ટિને માન્યતા કેવી છે કે પર દ્વારા કંઈક થાય છે એવી એની માન્યતા છે એની દ્રષ્ટિ પર્યાય તરફ છે એની દ્રષ્ટિ નિમિત્ત તરફ છે એની દ્રષ્ટિ ધ્રુવ તરફ નથી એની દ્રષ્ટિ જ્ઞાયક ભાવ પર થઈ નથી એટલે એને એવા નિર્ણય થતા નથી એને હજી બહારમાં કંઈક કરવા પણ બીજો કોઈ કંઈક કરે બીજા દ્વારા કંઈક થાય એ માન્યતા હજી જ ગઈ નથી એટલે એને એવો નિર્ણય નહીં થાય એને એવો નિર્ણય નહીં થાય દ્રવ્યની પર્યાય એની સ્વતંત્રતા વિશે ઘણો વિચાર કરવાનો જેવો છે પંચાસ ટીકાઈની અંદર પહેલી બાર તેર ગાથા સુધી જે વાત કરવામાં આવી છે એ બધી સૂક્ષ્મ વાત છે ઘણી અદ્ભુત વાત છે થોડું અઘરું પણ લાગે ગુરુદેવનું પ્રવચન સાંભળવાથી એ સહેલાઈથી સમજાય પણ છતાંય અભ્યાસીઓને મારી ખાસ વિનંતી છે કે કદાચ તમે પંચાસ અભ્યાસ કર્યો હોય તો પણ ફરીથી પંચાસ ટિકાઇમાં એકથી પંદર સુધીની ગાથાઓ ફરીને વાંચીને એના ઉપરના ગુરુદેવના પ્રવચનોને સાંભળશો તો ઘણી 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 સ્પષ્ટતાઓ થશે દ્રવ્ય સ્વભાવની દ્રવ્યની પર્યાય કઈ રીતે થાય છે એની એ બધી ઘણી સ્પષ્ટતાઓ થશે અહીંયા તો આ વાત ચાલી રહી છે કે ક્રમબદ્ધનો યથાર્થ નિર્ણય એ મિથ્યાદ્રષ્ટિને નહીં થાય અહીંયા આગળ કહે છે કે રાગની ઉત્પત્તિની પણ જન્મક્ષણ છે માટે જે સમયે જે રાગ થવાનો છે તે તે સમયે થાય છે તેવી રીતે શુદ્ધ રત્નત્રયની સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પણ જન્મક્ષણ છે પરંતુ એની જન્મક્ષણનો નિર્ણય અને અનુભવ કોને થાય શુદ્ધ રત્નત્રયની એટલે કે નિર્મળ પર્યાયો જે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રની થાય છે એની પણ જન્મક્ષણ છે અને એવી જન્મક્ષણનો નિર્ણય અને અનુભવ કોને થાય કે જેની જ્ઞાયક ઉપર દ્રષ્ટિ છે એને એવો નિર્ણય થાય અને તેને જ શુદ્ધ રત્નત્રયની જન્મક્ષણનો કાળ સાચો પાક્યો એટલે કાળ લબ્ધી પાકી એમ કહેવાય અચિંત્ય દેવ ભગવાન ચૈત્યને ચિંતામણી પ્રભુ આત્માની જેને અંતરમાં દ્રષ્ટિ થઈ તેને ક્રમબદ્ધનો યથાર્થ નિશ્ચય થાય છે અને તેમાં એક સાથે નિશ્ચય વ્યવહાર રત્નત્રય બંનેનું યથાર્થ જ્ઞાન થાય છે ત્યાં વ્યવહાર રત્નત્રય છે અને તે આરોપિત મોક્ષ માર્ગ છે આરોપિત એટલે કે મોક્ષમાર્ગ તરીકે એની ઉપર આરોપ કરવામાં આવ્યો છે બાકી રાગ તરીકે તે બરાબર છે આરોપ મોક્ષ માર્ગનો એની ઉપર કરવામાં આવ્યો છે એટલે મોક્ષમાર્ગ એ આરોપિત તરીકે છે બાકી સાચી રીતે તો એ એ રાગ જ છે રાગ તરીકે એ સાચું રાગ તરીકે એ વ્યવહાર આરોપિત નથી રાગ તરીકે તો એ બરાબર રાગ જ છે પણ મોક્ષ માર્ગ કહીએ એને રાગને શુભભાવને તો એ આરોપિત કથન છે આગળ બસો ઓગણત્રીસમાં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં કહે છે કે અહીં કહે છે જેને ચૈતન્ય ચિંતામણી અમૃતના નાથ પ્રભુ આત્માની રૂચિ થઈ છે એવો જ્ઞાની અન્યને પકડીને અન્યને ગ્રહણ કરીને એવો પરિગ્રહ કરીને શું કરે રાગ હો ભલે પણ તેને પરિગ્રહ એટલે પકડ કરીને જ્ઞાની શું કરે એને શુભભાવ આવે એવો આવે શુભરાગ પણ એની એને પકડ હોય નહીં એનો એને પરિગ્રહ હોય નહીં જેનાથી સર્વ પ્રયોજન સિદ્ધ થાય એવો ચૈતન્ય ચિંતામણી હાથ આવ્યો પછી એને રાગથી વ્યવહારથી શું મતલબ છે એનાથી એને શું પ્રયોજન છે કાંઈ પ્રયોજન નથી જ્ઞાનીને તો ક્ષણે ક્ષણે અશુદ્ધતાની અને કર્મની નિર્જરાજ થાય છે હવે જે નિજરે છે જે ટળી જાય છે એને જ્ઞાની કેમ પકડે જેને સ્વ આશ્રયમાં અદ્ભુત આનંદ વેદાય છે તે હવે દુઃખકારી રાગને કેમ પકડે અને તે હવે નવીન કર્મબંધમાં નિમિત્ત કેમ થાય એને તો હવે નિજરાજ છે ભાઈ અહીંયા ભાવાર્થમાં કહે છે ભાવાર્થમાં બીજા પેરેગ્રાફમાં કહે છે કે આત્મા જ્ઞાન સ્વરૂપી ભગવાન છે તેમાં નથી રાગ કે નથી સંસાર નથી શરીર કે નથી કર્મ આવું જે આત્મતત્વ છે તે જ્ઞાન મૂર્તિ છે અને તે જ પોતે અનંત શક્તિનો ધારક દેવ છે આગળ ત્રીજા પેરેગ્રાફમાં કહે છે કે ચૈતન્ય ચિંતામણી રતન ભગવાન આત્મા છે તેથી તેની વાંચિત ભાવના સિદ્ધ થાય તેવું તેનું કાર્ય પોતાથી જ થાય છે તેને રાગ કે નિમિત્તની અપેક્ષા નથી અને આગળ બસો ત્રીસમાં પાના ઉપર ત્રીજા પેરીગ્રાફમાં કહે છે કે સબદેવન કે દેવ બધા દેવોનો દેવ એવું અચિંત તારું સ્વરૂપ છે ભગવાન જો શું કહે છે કે ચૈતન્ય રૂપી ચિંતામણી હોવાથી વાંચિત કાર્યની સિદ્ધિ કરનારો છે એટલે કે તેના કાર્ય માટે પર કે નિમિત્ત સામે તાકવું પડે એમ નથી પર કે નિમિત્તની એને અપેક્ષા નથી ને નિજરાની પર્યાય પ્રગટ કરવામાં તેને પરની નિમિત્તની સામું જોવાનું નથી પરંતુ સ્વ સામૂહ જોતાં જ સંવર નિજરાના પરિણામ પ્રગટ થાય જ એવો ચૈતન્ય ચિંતામણી દેવ પોતે છે અને છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જ્ઞાનીને સર્વ પ્રયોજન સિદ્ધ છે કેમ કે તેને ચૈતન્ય ચિંતામણી એવા આત્માની પ્રાપ્તિ થઈ છે હવે તે પોતાનું ઈચ્છિત વાંચિત સંવર નેજરા અને મોક્ષરૂપ કાર્ય સિદ્ધ કરવા પોતે જ સમર્થ છે પછી તેને પરિગ્રહનું સેવન કરવાથી શું સાધ્ય છે એનાથી શું ફાયદો છે એનાથી કાંઈ જ સાધ્ય નથી રાગ અને વિકલ્પથી તેને કાંઈ જ કામ નથી આવું નિશ્ચય એનું સ્વરૂપ છે વ્યવહાર દર્શાવવામાં આવે ત્યારે તેને વ્રત આદિના વિકલ્પ હોય છે એનું જ્ઞાન કરવું પ્રયોજનવાન છે પરંતુ તે વિકલ્પ સાધ્યની સિદ્ધિમાં બિલકુલ પ્રયોજનવાન નથી એવા વિકલ્પો સાધ્યની સિદ્ધિમાં શું સાધ્ય છે પોતાનું શુદ્ધ મુક્ત સ્વરૂપ છે એ સાધ્ય છે અને એની સિદ્ધિમાં એવા મુક્ત સ્વરૂપની પ્રાપ્તિમાં આ બધા વિકલ્પો જે છે એ કાંઈ કાર્યકારી નથી કાંઈ જ પ્રયોજનવાન નથી પોતાનો ભગવાન આત્મા જેને રત્નચિંતામણી પ્રાપ્ત થયો છે એને હવે એવા પરિગ્રહ હોતા નથી તો આ રીતે આપણે આ કળશ અહીંયા પૂરો કરીએ છીએ એકસો ચુમ્માલીસ કળશ આ રીતે પૂરો કરીએ છીએ આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ

પ્રશ્ન અથવા પ્રતિભાવ નથી તો આપણે સુખધામ બોલી અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ છીએ